preliminares le ayudan a ganar y de ir si la risa me había prima tenía pregunta તૈયાર થાય ત્યાં સુધી અને એમાં થોડો આપણે ગરમ મસાલો ઉમેરશું છે લસ લવિંગ મરી અને બાદી કૂટેલા ને હવે આપણે અહીંયા તેલ એક કડાઈમાં મૂકશું સારી રીતે આપણે તેલ ગરમ કરવાનું છે આ છે એક વાટકી તેલ આપણું તેલ ગરમ થઈ જાય તો એમાં આપણે ડુંગળી ઉમેરવાની છે અને તેલ આપણું એકદમ સારી રીતે ગરમ થવા દેવાનું છે જોકે આપણું તેલ સારું ગરમ હશે તો જ આપણો વઘાર પણ સારી રીતે પાકશે તો અહીંયા આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે અને આ ડુંગળી જે જેણી કટિંગ કરેલી છે એમાં આપણે ઉમેરી દઈશું અને એને આપણે સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરતા રહીશું તો આપણી ડુંગળીને તેલમાં જ આપણે પકવવાની છે એકદમ કલર આવી જાય અને તેલ એમાંથી છૂટું થઈ જાય ત્યાં સુધી આપણે થોડી થોડી વારમાં એને ચમચીની મદદથી મિક્સ કરતું રહેવું જોઈશે કેમ કે નીચે બેસી ન જાય એની આપણે ખાસ ધ્યાન રાખવી પડે છે એટલે આપણે થોડી થોડી વારમાં એને આવી રીતના મિક્સ કરતું રહેવાનું છે આપણી ડુંગળી સારી રીતે પાકી અને ગળી જશે તો જ આપણી ગ્રેવી પણ સારી બનશે અને આપણે જે એમાં થોડો રસો કરશું એ પણ ઘાટો થઈ શકશે તો આપણી ડુંગળી જોઈ શકો છો જે એમાંથી તેલ છૂટું થવા માંડ્યું છે પણ આપણે એમાં થોડી વાર માટે એને એમને હલાવતું રહેવાનું છે હવે આપણે એમાં ટમેટું જે કટિંગ કરેલું છે એ ઉમેરી દઈશું તે સાથે અને આપણે બસું છે આવી રીતના સમસીની મદદથી સારી રીતે ગરીને ત્યાં સુધી એને છે તો આપણે સારી રીતે ને આપણે પણ ગરવા માંડ્યું છે અને ડુંગળી પણ સારી રીતે ગરી ગઈ છે ને આપણે થોડી થોડી વાર માટે એને ચમચીની મદદથી મિક્સ કરતા રહીશું તો આપણું ટમેટું અને ડુંગળી બંને એકસાથે ગરીને તૈયાર થઈ ગયા છે અને આપણા મસાલા જે આપણે મિક્સ કરીને પલાળ્યા હતા એ પણ સારા ગરી તૈયાર થઈ ગયા છે અને આપણે એમાં જશે અને હવે આપણે એને રીતના મિક્સ કરતું રહેવાનું છે તૈયાર થાય ત્યાં સુધી પકાવવાનું છે મિક્સ તો કરતું જ રહેવાનું છે કેમ કે દાજી જઈ ન જાય એની ખાસ ધ્યાન રાખવાની ને કે આપણે વઘારમાં પણ બરેલનો હા આવી શકે છે એટલે એ તો ખાસ ધ્યાન રાખવાની
આપણે કોઈ પણ શાક બનાવી તો વઘારની જ ખૂબી હોય છે. આપણે વઘાર પકાવતી વખતે રાખવી પડે છે, વઘાર અહીંયા એક પાકવા માંડ્યો છે અને છૂટું થવા માંડ્યું છે. આપણે એને એક વખત ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરીશું અને રીતે આપણે હલાવતા રહીશું. જોઈ શકો છો આપણો વઘાર એકદમ પાકીને તૈયાર થઈ રહ્યો છે. અને હવે આપણે એમાં એક નાની ચમચી ઉમેરવાનું છે, ઉપરથી જ ઉમેરવાનું. વઘાર જેવી પાકીને હવા આવે ત્યારે જ ઉમેરી આપણે ખાસ ધ્યાન. મસાલો આપણે એને ચમચીની મદદથી અને આપણી ગ્રેવી ટમેટો પડી ગયા છે સારી રીતે. આપણે હજી એક વખત એને ચમચીની મદદ એવી રીતના હલાવી લઈશું. જ્યારે પણ તમે વઘાર આપણા ફોલથી આજથી સવનંગ જ થયા, રાજા નથી ફોલ્યા. આપણે જે ગીમ ઉમેર્યા છે મસાલા તો આ રીતે તૈયાર આપણે આવી એવી પણ આવી જ રીતે એમાં પાંચથી સવનંગ કિસ્સા ફોલીને બાકી તો બધા આમના છે. પણ આપણે તૈયાર તો આવી રીતના જ કરીએ. આપણે ત્યારે એમાં આપણે મસાલાની ખૂબી હોય છે છે. અને જે આપણે થોડું પાણી જેથી કરીને આપણે સો પણ બની શકે અને આપણી ગ્રેવી એકદમ ઘાટી બને. તો અહીંયા આપણે એકદમ પાકીને તૈયાર થવા આવ્યું છે. આપણા ઝીંગા એકદમ કલર એનો બદલી ગયો છે, એકદમ કાળો પણ આવી ગયો છે એમાં. અને સારી રીતે આપણે આમને અમે છે આપણે ઢાંકણ કે ઢાંકવાનું નથી. ઝીંગાને કંઈ સળતા વાર નથી લાગતું, ફક્ત વઘાર સળે એ જ જોવાનું છે. કાળો લેવડાવશે